ચિત્રકાર તો શ્રીમતી દોરવાની છે એ અલગ પ્રકારના ચિત્રકાર છે સી કેન ડ્રો વોટેવર વી આસ્ક હર ટુ ડ્રો તે આપણે જે પણ વોટએવર એટલે જે પણ આપણે કહીશું એમને આસ્ક એટલે કહીશું તે તે દોરશે સી કેન ઇવન ડ્રો એ સેન્ટેન્સ તે સેન્ટેન્સ એટલે કે વાક્ય પણ દોરી શકે છે ટુડે સી ઇઝ ઇન નવા ગ્રામ પ્રાઇમરી સ્કૂલ આજે તે નવા ગામ પ્રાઇમરી સ્કૂલ એટલે પ્રાથમિક શાળા છે ત્યાં આગળ છે વર્કિંગ ગ્રુપ જોડીમાં કામ કરો ગ્રુપમાં કામ કરો સમૂહમાં કામ કરવાનું છે રીડ ધ ટેબલ આ ટેબલ વાંચવાનો છે ફાઇન્ડ આઉટ વોટ ધ સ્ટુડન્ટ સેડ એન્ડ વોટ મિસિસ દોરવાની ડ્રુ આપણે શોધી કાઢવાનું છે કે હજી બાળકો શું કહી રહ્યા છે અને શ્રીમતી દોરવાની એમાં શું દોર્યું છે ઓકે તો જોઈએ સ્ટુડન્ટ સેડ બાળકોએ જે કીધું છે તે અને મિસિસ દોરવાની ડ્રો અને શ્રીમતી દોરવાની અહીંયા જે ડ્રો કર્યું છે તે તો પેલું છે અ બાઈક વિથ અ રૂપ રૂપ એટલે છત ઓકે અ બાઈક જે છે એ છતવાળી બાઇક એવું બાળકો કહે છે તો અહીંયા ગડી જો અહીંયા બાઈક છે અને ઉપર છત પણ છે એ રીતની મિસિસ દોરવાની ડ્રો કરી છે બીજું છે અહીંયા વોક વોક એટલે ચાલવું તો અહીંયા મિસિસ દોરવાની આમ ત્રિકોણ એક ત્રિકોણ દોર્યું છે એનો મતલબ થશે ચાલુ ઓકે તો બીજું છે આઈ એમ વોકિંગ એટલે હું ચાલી રહ્યો છું અહીંયા ચાલવાની ક્રિયા કન્ટિન્યુઅસ ટેન્સમાં છે ચાલુ ક્રિયા છે એટલે અહીંયા આગળ જો એ ત્રિકોણ બીજું ત્રિકોણ ત્રીજો ત્રિકોણ આમ કન્ટિન્યુસ ત્રિકોણ દોરેલા છે એનો મતલબ એ થાય છે કે અહીંયા ક્રિયા ચાલી રહી છે એટલે ચાલવાનું ચાલવાની જે ક્રિયા છે ચાલુ છે ત્યારબાદ આઈ વોક્ડ યસ્ટરડે યસ્ટરડે એટલે ગઈકાલે વખડે એટલે ચાલ્યો હતો હું ગઈકાલે ચાલ્યો હતો તો અહીંયા જુઓ અહીંયા ત્રિકોણ સતત બતાવ્યા છે એટલે એ ચાલ્યો છે હવે અહીંયા ઘડી આડી લીટી કરી છે એનો મતલબ એ થાય છે કે આ ત્રિકોણ બતાવે છે એ ગઈકાલે ચાલ્યા હતા આજે એ ચાલ્યા નથી ત્યારબાદ જો આઈ વિલ વોક ટુમોરો ટુમોરો એટલે આવતીકાલે હું ચાલીશ તો જો અહીંયા આડી લીટી છે એનો મતલબ આજે એ ચાલ્યા નથી ત્યારબાદ જો ત્રિકોણ આકારની ત્રિકોણ છે આગળ જતો એટલે મતલબ એ આવતીકાલે ચાલશે આજે નથી ચાલ્યા પરંતુ આવતીકાલે ચાલશે પછી છે આઈ વોક એવરી ડે હું દરરોજ એવરી ડે દરરોજ વોક એટલે ચાલુ છું હું દરરોજ ચાલુ છું તો જુઓ અહીંયા ત્રિકોણ અહીંયા દોર્યો છે એને મતલબ એ ચાલે છે પછી આડી લીટી છે અને પછી બીજા પછી અહીંયા આગળ ત્રિકોણ દોર્યો છે એટલે એ બી એનો મતલબ એ થાય છે ચાલે છે અને એના પછી આડી લીટી છે અને પછી અહીંયા ત્રિકોણ છે એનો મતલબ એ ત્યાં ચાલે છે એટલે પેલા દિવસે ચાલ્યો બીજા દિવસે ચાલ્યો અને ત્રીજા દિવસે ચાલે મીન્સ કે દરરોજ એ ચાલે છે ઓકે એનો મતલબ એવું થશે કે આઈ વોક એવરી ડે હું દરરોજ ચાલુ છું હી ઇઝ વોચિંગ ટીવી તે ટીવી જોઈ રહ્યો છે તો અહીંયા આગળ જો ટીવી દોરેલી છે અને અહીંયા આગળ રાઉન્ડ સર્કલ દોરેલું છે એનામાં એક નાનું ડાર્ક સર્કલ દોરેલું છે ઓકે તો આ રીતના બતાવ્યું છે એનો મતલબ છે તે અત્યારે ટીવી જોઈ રહ્યો છે બીજું છે હી વોચ ડો ટીવી લાસ્ટ નાઇટ ગઈ રાત્રિએ તેને ટીવી જોઈ હતી તો જુઓ અહીંયા ટીવી દોરી છે અને અહીંયા સર્કલ અને નીચેના અંદર ડાર્ક સર્કલ દોરેલું છે અને એ ટીવી જોઈ એને જોઈ હતી ઓકે અને અહીંયા આગળ આગળ આડી લીટી દોરી છે એનો મતલબ એ છે કે આજે ટીવી જોઈ નથી એને આગલા દિવસે ગઈ રાત્રે જોઈ હતી પણ આજે જોઈ નથી હી વિલ વોચ ટીવી તે ટીવી જોશે એટલે આજે અહિયાં જો અહીંયા આડી લીટી દોરી છે એટલે આજે ટીવી જોઈ નથી એના પછી એમાં ટીવી દોરી છે ને પછી ગોલ્ડ સર્કલ છે ને એમાં ડાર્ક સર્કલ કરેલું છે એનો મતલબ એ છે કે આજે નથી જોઈ પરંતુ ટીવી આજે ટીવી નથી જોઈ પરંતુ હવે એ ટીવી જોશે પછી ભવિષ્યમાં જોશે એવરી ડે તે દરરોજ ટીવી જોવે છે તો અહીંયા આગળ જો ટીવી છે અને સર્કલ દોરે છે પછી આડી લીટી છે પછી ફરી પાછી ટીવી છે ડાર્ક સર્કલ કરેલું છે સર્કલ ની અંદર ફરી પાછી આડી લીટી છે અને ફરી ટીવી છે અને સર્કલ કરેલું છે એની અંદર ડાર્ક સર્કલ કરેલું છે ઓકે તો પહેલા દિવસ બીજો દિવસ ત્રીજો દિવસ આમ દરરોજ એ શું કરે છે ટીવી જુએ છે ઓકે તો હી વોચિસ ટીવી એવરી રીતે દરરોજ ટીવી જુએ છે તો આ રીતના બાળકો જે વાક્ય બોલે છે એ પ્રમાણે મિસિસ દોરવાની છે એ વાક્યને દોરવાનો પ્રયત્ન કરે છે તો અહીંયા એક્ટિવિટી બી છે તમારા શિક્ષક પાસેથી વધુ વિગતો મેળવી શ્રીમતી દોરવાની જેવા ચિત્રો દોરતા શીખો બે બેની જોડીમાં વાક્યો અને ચિત્રોની રમત રમો ઓકે આપણે અહીંયા નથી જોતા એના પછીની એક્ટિવિટી સી છે જોઈએ રીડ ધ સેન્ટેન્સીસ અબાઉટ મિસિસ દોરવાની શ્રીમતી દોરવાણી છે એના વિશેના જે વાક્યો છે આપણે વાંચવાના છે ઇફ ધ સેન્ટેન્સીસ સો ડેલી એક્ટિવિટીઝ રાઈટ ડેલી જો સેન્ટેન્સ જે વાક્ય છે એ ડેલી એટલે દરરોજની એક્ટિવિટી પ્રવૃત્તિ બતાવતું હોય તો એની સામે આપણે ડેલી લખવાનું છે ઇફ ધ ઇઝ શો રેગ્યુલર એક્ટિવિટીઝ રેગ્યુલર એટલે નિયમિત જે પ્રવૃત્તિ થતી હોય એ બતાવતું હોય રાઈટ રેગ્યુલર તો એની સામે આપણે રેગ્યુલર લખવાનું છે ઇફ ધ ઇઝ શો હેબિચ્યુઅલ એક્ટિવિટીઝ હેબિચ્યુઅલ એટલે વર્ષ જે ક્રિયા થતી હોય જે પ્રવૃત્તિ થતી હોય તે બતાવતું હોય તો આપણે એની સામે રાઇટ હેબિટ એની સામે પડે હેબિટ લખવાનું છે તો જોઈએ સી ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ તે શહેરમાં વહેલા ઊઠી જાય છે તો ડેલી ઓકે ડેલી ઊઠે છે એટલે દરરોજ ક્રિયા થાય છે એટલે ડેલી આવશે સી ઓપન ડ્રોસ પિક્ચર્સ એટ નૂન ટાઈમ નૂન એટલે બપોર નૂન એટલે બપોર અને ટાઈમ એટલે સમય બપોરના સમયે તે મોટા ભાગે વારંવાર ઓપન એટલે વારંવાર બપોરના સમયે તે વારંવાર ચિત્ર દોરે છે તો આ શું છે એમની હેબિટ છે ટીવ છે

નિયમિત થતી ક્રિયા છે એટલે રેગ્યુલર આવશે પાંચમું છે સી નેવર ટેક્સ પાર્ટ ઇન ધ પેઇન્ટિંગ એક્ઝિબિશન જે પેઇન્ટિંગ એટલે જે ચિત્રની જે પ્રદર્શન હોય છે એમાં તે કોઈ દિવસ ભાગ લેતા નથી એ એમની શું છે હેબિટ છે ઓકે તો આ રીતના આપણે આમાં ડેલી ક્રિયા થતી હોય તો ડેલી લખવાનું છે આ રીતના જો રેગ્યુલર થતી હોય તો એમાં રેગ્યુલર લખ્યું છે અને હેબિટ હોય તો એ પ્રમાણે આપણે હેબિટ લખ્યું છે

તો દૂધ પીતા હોય તો ડેલી એ પણ આપણે ડેલી પીતા હોઈએ છીએ ડુ હોમવર્ક આપણું જે ગૃહકાર્ય હોય છે એ આપણે રેગ્યુલર કરીએ છીએ બરાબર કોઈ દિવસ હોય ન હોય બરાબર એટલે જે જે દિવસ આવે એ દિવસ આપણે નિયમિત એનું હોમવર્ક કરી નાખીએ છીએ એટલે અહીંયા રેગ્યુલર આવે મેઘટી ચા બનાવે તો ચા પીતા હોય તો ડેલી જ આપણે ચા બનાવતા હોઈએ છીએ એટલે ડેલી આવશે brush ટીત તો બ્રશ પણ આપણે ડેલી દરરોજ જ કરતા હોઈએ છીએ એટલે આમાં ડેલી જ આવશે દરરોજ આ ક્વોશન કોશન પ્રશ્ન પૂછવાની આદત હોય બરાબર તો એના માટે આપણે અહીંયા હેબિટ લખીશું એચ લખીશું રાઈટ બરાબર છે ત્યારબાદ અહીંયા ગો ટુ સ્કૂલ એટલે શાળાએ જવું તો કેવું છે રેગ્યુલર ઓકે આપણે દરરોજ શાળાએ નથી જતા રવિવારની રજા હોય છે એટલા માટે અહીંયા રેગ્યુલર આવશે બરાબર છે ડેલી નહીં આવે એટલે અહીંયા રેગ્યુલર હેલ્પ ફ્રેન્ડ્સ મિત્રોને આપણે મદદ કરે છે તો આપણી શું છે એ હેબિટ મિત્રોને મદદ કરવાની આપણી ટીવ છે રીડ સ્ટોરી બુક્સ પુસ્તકો આપણે વાર્તાની પુસ્તકો વાંચવા એ પણ શું છે એક હેબિટ છે ટીવ છે

ત્યારબાદ પ્લે ગેમ્સ તો એ રેગ્યુલર આપણે નિયમિત રમત કરવું એ હેબિટ છે વોટર ધ પ્લાન્ટસ એટલે કે જે છોડ છે એને પાણી પાવવું એ પણ આપણે રેગ્યુલર નિયમિત કરતા હોઈએ છે દરરોજ પાણી નથી છોડને પાવતા પરંતુ રેગ્યુલર નિયમિત એને પાણી છોડને પાવીએ છીએ ઓકે તો અહીંયા રેગ્યુલર આવશે

કુકુ અહીંયા જે કુકુ છે એટલે કે આ છોકરી જે છે એને લાઈક્સ એટલે ગમે છે શું ગમે છે કુકુ કુકુ એટલે કોયલ આ જે કોયલ છે એ ગમે છે બરાબર અહીંયા કુકુ જે છે એ છોકરી છે એ ત્રીજા પુરુષ એકવચનનો કરતા છે એટલા માટે આ જે ક્રિયાપદ લાઈક છે એને એસ ક્રિયાપદ લાગે છે ઓકે ધેર ઇઝ અ બિગ નીમ ટ્રી નિયર માય હાઉસ મારા ઘરની નિયર એટલે પાસે બિગ એટલે મોટું નીમ એટલે લીમડાનું ટ્રી એટલે વૃક્ષ અથવા ઝાડ છે મારા ઘરની પાસે એક મોટું લીમડાનું ઝાડ છે અ કુકુ લીવ્સ ધેર ત્યાં ઘડી કોણ રહે છે કુકુ કુકુ એટલે કોયલ લીવ્સ એટલે રહે છે ઈટ સ્ટાર્ટ સિંગિંગ અર્લી ઇન ધ મોર્નિંગ તો ઈટ જો ઇટ અહીંયા વાપરાયું છે ને એ કુકુ માટે વપરાયો છે ત્રીજા પુરુષ એક વચન કરતા છે આ ક્રિયાપદ જે સ્ટાર્ટ છે

like to wake up with its voice all એટલે બધા માય એટલે મારા ફેમિલી મેમ્બર એટલે મારા પરિવારના જે સભ્યો છે લાઈક એમને ગમે છે ટુ વેક અપ એટલે ઉઠવાનું વિથ ઈટ્સ વોઈસ એનો જ્યારે અવાજ થાય છે ત્યારે બધા જ મારા જે કુટુંબના સભ્યો છે એમને ઉઠવાનું ગમે છે આઈ ટ્રાય ટુ ટેક સમ ફોટોગ્રાફ્સ ઓફ ઈટ ટ્રાય એટલે પ્રયત્ન કરું છું ટેક એટલે લેવાના

એ પોતાની જાતે પોતાની જાતને જળ પાછળ સંતાડી દે છે આઈ લાઈક ટુ રીડ ઓન ધ ટેરેસ જો અહીંયા આઈ છે એ પ્રથમ પુરુષ નો કરતા છે આ ક્રિયાપદને આપણે એસ એસ નથી લગાડ્યો બરાબર તો આઈ લાઈક ટુ રીડ આ જે રીડ ક્રિયાપદ છે તો અહીંયા જો આઈ લાઈક ટુ રીડ ઓન ધ ટેરેસ એટલે મને ટેરેસ એટલે જે છત છે એના પર વાંચવાનું ગમે છે સમટાઈમ્સ એટલે કેટલી વાર આઈ ટીઝ ઈટ ટીઝ એટલે

કુકુ લાઇક્સ કુકુ અહિયાં જે કુકુ એટલે જે કોયલ છે બરાબર એને એની એની વાત આપણે એ વાત કરે છે કે જે કુકુ છે કોયલ છે એને પણ આ કુકુ એટલે આ જે છોકરી છે એ ગમે છે તો આ કોયલ કહે છે આઈ લીવ ઓન અ નીમ ટ્રી હું નીમ એટલે કે જે લીમડાનું ઝાડ છે એના પર રહું છું જો આઈ આયો પ્રથમ પુરુષનો કરતા છે એટલે ક્રિયાપદ અહીંયા એસ લાગ્યો નથી બરાબર કુકુસ હાઉસ ઇઝ નિયર માય નીમ ટ્રી કુકુ જે છે આ છોકરી એનું જે ઘર છે એ મારા નીમ ટ્રી એટલે લીમડાનું ઝાડ છે એની નજીક જ છે આઈ સ્ટાર્ટ સિંગિંગ અર્લી ઇન ધ મોર્નિંગ જો આઈ સ્ટાર્ટ આ પ્રથમ પુરુષનો કરતા છે એટલે અહીંયા સ્ટાર્ટ ને આ જે ક્રિયાપદ છે એને એસ કેસ લાગ્યો નથી એટલે આ સ્ટાર્ટ સિંગિંગ અર્લી ઇન ધ મોર્નિંગ હું સહરમાં વહેલા ગાવાનું ચાલુ કરું છું કુકુ એન્ડ હર પેરેન્ટ્સ લાઈક માય વોઇસ કુકુ અને એના જે

મારો ફોટો લેવાનો પ્રયત્ન કરે છે આઈ હાઇડ માય સેલ્ફ બિહાઇન્ડ ધ લીવસ તો કોઈલ કહે છે કે હું હાઇડ એટલે સંતાઈ જાઉં છું માય સેલ્ફ એટલે મારી જાતને હું મારી જાતને બિહાઇન્ડ એટલે ની પાછળ લીવસ એટલે પાંદડા જે પાંદડા છે જાનના એની પાછળ હું મારી જાતને સંતાડી દઉં છું સી સીટ્સ ઓન ધ ટેરેસ એન્ડ રીડ્સ બુક્સ સી એટલે જે છોકરી છે તે સીટ્સ જો અહીંયા ગડી જે ત્રીજા પુરુષનો કરતા છે સી એટલે અહીંયા એસ આઈટી સીટ છે એની

હેરાન કરે છે પજવે છે સી ટ્રાઇઝ ટુ સિંગ લાઈક મી તે મારી જેમ ગાવાનો પ્રયત્ન કરે છે જો અહીંયા ગડી ટી આર વાય આવે ટ્રાય બરાબર મૂળ ક્રિયાપદ પરંતુ અહીંયા ત્રીજા પુરુષનો કરતા છે સી એટલા માટે ટી આર વાય ની જગ્યાએ આઈ લાગ્યો ને પછી એસ લાગશે એટલે સી થશે સી ટ્રાઇઝ ટુ સિંગ લાઈક મી તે મારી જેમ ગાવાનો પ્રયત્ન કરે છે ઈટ ઇઝ ફન પરંતુ તે એક આનંદની વાત છે સી લાઈક્સ માય કંપની તેને મારી કંપની ગમે છે અહીંયા આગળ જો સી ત્રીજા પ્રશ્નો કરતા છે એટલે લાઈક છે જે ક્યાં બધા એની જોડે એસ લાગ્યો એટલે સી લાઇક માય કંપની તેને મારી કંપની ગમે છે ઓકે